સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 5 અવયવ પાડો. પહેલું એક્સનો ઘન ઓછા 2x² -x(2) બીજું એક્સનો ઘન ઓછા 3x² -9x -5. તો આ રીતના દાખલા હોય આપણે કઈ રીતે કરવું? હજી છેલ્લી સંખ્યા હોય અચળ પદ એના અવયવ પાડવાના. તો 2 ના અવયવ પડશે 1, 2, 2, એટલે કે 1 અને 2. તો આ જે આખી બહુપદી છે એના બધા અવયવ ±1 કે ±2 પ્રકારના હશે. તેના માટે પહેલાં આપણે કિંમત મૂકીને શોધીશું બરાબર શેષ પ્રમેય પ્રમાણે કે એક્સ માઇનસ એ અવયવ હોય તો P(a) = 0 હોય. બરાબર તો એની જગ્યાએ 1 + 1 - 1 + 2 - 2 એ રીતે મૂકીને આપણે શેષ 0 આવે તો સમજી લેવાનું કે અવયવ છે. હવે આપણને જે અવયવ મળે બહુપદીને એ અવયવને ભાગી નાખવાનું બરાબર, એટલે આપણને જે ભાગફળ મળે બરાબર પછી ભાગફળના અવયવ પાડવાના, એટલે એના બધા અવયવ મળી જાય. બરાબર છે. અહીંયા આવશે 2ના બધા જ અવયવો ±1 અને ±2 છે. બરાબર છે. તો આપણે લઈએ કે ધારો કે P(1) લઈએ પછી P(-1) એ રીતે જવાબ. તો પહેલાં આપણે P(1) લઈએ તો શું થશે? એક્સની જગ્યાએ 1 નો ઘન -2 1નો વર્ગ એક્સની જગ્યાએ 1 + 2 1નો ઘન 1 × 1 × 1 એટલે કે 1 1નો વર્ગ 2 × 1 = 2 -1 + 2 તો 1 + 1 + 2 તો 3 -2 - 1 તો -3 3 - 3 = 0 એટલે કે P(1) = 0 આવે છે. એનો મતલબ શું થયો કે શેષ પ્રમેય પરથી x-a એટલે કે x-1 એક અવયવ છે. આથી શેષ પ્રમેય પ્રમાણે x-a એક અવયવ છે. તો આપણને એક અવયવ મળ્યો. તો એક રીત છે કે બહુપદીને સીધો આપણે ભાગાકાર કરી લઈએ x-1 વડે. બીજી રીત છે કે એને ગોઠવીને કરી શકીએ. તો પહેલાં આપણે જોઈએ કે ભાગાકારથી કેવી રીતે કરી શકીએ. તો બહુપદી લખો x-ઘન -2x² -x(2) એને ભાગીશું x-1 વડે. તો પહેલાં x-ઘન લાવો છે તો x² વડે ગુણવું પડે. તો x·x² એટલે x-ઘન -1 × x² એટલે -x² બાદબાકી થશે, સંજ્ઞા બદલી જશે તો આ બાદબાકી આ ધન થઈ જશે. x-ઘન -x² 0 -2x² -x² તો થઈ જશે -x² બરાબર. -x ને નીચે લાવી દઈએ. ફરીથી x-ને કેટલા વડે ગુણીએ તો -x² આવે. તો એનો જવાબ છે -x વડે ગુણીએ તો આવે. તો x·-x તો -x² -1 × -1 તો -- ગુણાકાર પ્લસ એટલે કે -x. સંજ્ઞા બદલી દઈએ -x² -x² 0 -x -x તો -2x. તો 2ને નીચે લાવી દઈએ તો -2. હવે x-ના કેટલા વડે ગુણીએ તો -2x આવે. તો -2 વડે તો -2x -2 × -2 -1 × -2 તો -2. તો આ 0 આ 0 બરાબર. તો એક અવયવ આવે x-1 અને બીજી આવી દ્વિઘાત બહુપદી x² - x - 2. અને આપણે અવયવ પાડીશું, મધ્યમ પદના 2 ભાગ પાડીશું બરાબર. તો લખી લઈએ પહેલાં તો x³ -2x² -x² 2 એના બરાબર થું થશે x-1 × x² - x - 2
એક્સ માઇનસ વન એટલે ગુણાકારમાં એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા બે. હવે આના અવયવ પાડવા તો કઈ રીતે પાડવાનો, મધ્યમ પદના ભાગ પાડવાનો. તેના પહેલાં છેલ્લું પદ અને પ્રથમ પદ એનો સહગુણકનો ગુણાકાર, તો એક ગુણ્યા બે તો આવશે બે. હવે બેના આપણે અવયવ પાડવાના અને એના ભાગ પાડવાના જેથી મધ્યમ પદ આવે. મધ્યમ પદ છે માઇનસ એક, તો બેના અવયવ એક દુ બે અને એક, તો એક અને બે અવયવ છે બરાબર. તો બે અને એકની બાદબાકી કરીએ તો એક જવાબ આવે, તો માઇનસ બે વત્તા એક એ બે ભાગ પડ્યા મધ્યમ પદને, તો એક્સ ઓછા એક એક્સનો વર્ગ ઓછા બે એક્સ વત્તા એક્સ ઓછા બે, મધ્યમ પદના બે ભાગ પડ્યા. હવે સામાન્ય લેવાનું, તો એક્સ ઓછા એક પહેલાં બે પદમાંથી આપણે એક્સ સામાન્ય લઈએ, અંદર રહેશે એક્સ ઓછા બે, બીજા બેમાંથી આપણે એક સામાન્ય લઈએ તો અંદર રહેશે એક્સ ઓછા બે, એક્સ ઓછા એક. હવે બંને પદમાંથી એક્સ ઓછા બે કૌંસ સામાન્ય લઈએ, અંદર રહેશે એક્સ વત્તા એક. તો આ થઈ ગયા અવયવ બહુપદીના ત્રણ અવયવ, એક્સ ઓછા એક, એક્સ ઓછા બે અને એક્સ વત્તા એક. આ જ રીતે બાકીના જે ત્રણ દાખલા છે એના પણ આ જ રીતે અવયવ પાડવાના છે.